पोरबंदर में कोरोना संक्रमण ने रोकवा माटे तकेदारीओ वधारवामां आवी छे। खास करीने जिल्लामां चा पाननी दुकानो अने नास्तानी रेकड़ीओ पर मात्र पार्सल सुविधा राखवा माटेनो ज हुकम करवामां आव्यो छे। पोरबंदर डिस्ट्रिक्ट मेजिस्ट्रेटे आ जाहेरनामुं बहार पाड्युं छे। 20-30 एप्रिल सुधी आ जाहेरनामानो अमल करवानो रहेशे। आ जाहेरनामानी साथे जिल्लामां दुकानो पर तेनो अमल થતો પણ જોવા મળ્યો છે। કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે જે રીતે કરેલું છે કે તારીખ 20 તારીખથી લઈને 30 તારીખ સુધી ઓનલી ફોર પાર્સલ સુવિધા જ આપવાની રહે છે। તો અમે અત્યારે પાર્સલ બધા બનાવીને રાખેલા છે। જે કસ્ટમર આવે છે ને પાર્સલ લઈને નીકળી જવાનું કહે છે કે ભાઈ તમે જાજા કોઈ ટ્રાફિક ના કરશો કે કોઈ ખોટા આડાવર ના ઉગશો, કેમ કે અત્યારની જે પરિસ્થિતિ તમારે છે એ પ્રમાણે તમારે જે તમે તમારા જેટલા તમારા ઘરમાં છો એટલા તમે સેફ છો। बोटाद शहर में आज थी 7 दिवस माटे स्वैच्छिक लॉकडाउन नो वेपारी और नगरपालिकाए निर्णय कर्यो छे, जेने वेपारी और स्थानिको तरफ थी सारो प्रतिसाद मळ्यो छे। शहर में 27 तारीख सुधी फक्त शाकभाजी, फल और दूध तथा दवा जेवी आवश्यक चीज वस्तुओं की दुकाने ज खुली रहेशे। जरूर पड़शे तो वेपारी स्वैच्छिक लॉकडाउन वधारवानी पण तैयारी बतावी छे। અમે 21 તારીખથી 27 તારીખ સુધી બોટાદમાં લોકડાઉન જાહેર કર્યું અને આવશ્યક ચીજ વસ્તુ છે, શાકભાજી છે, ફ્રૂટ, દૂધ, મેડિકલ અને દવાખાના આ બધા અમે ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો અને બાકી બધી બજારો બંધ રાખવાનો સરસ નિર્ણય લીધો છે। ત્યારે વેપારીઓ હર્ષોલ્લાસ સાથે એમ કીધું કે આને આપણે બંધ રાખવું છે, સ્વેચ્છાએ અમે બંધ રાખવા તૈયાર છીએ અને તમે કહો ત્યાં સુધી બંધ રાખવા તૈયાર છીએ, કારણ કે કોરોનાની સંક્રમણની જે ચેઇન જે છે તો તોડવી છે તો બંધ રાખવું પડશે અને અમે સ્વચ્છે બંધ રાખવા તૈયાર છીએ એવું રાજી ખુશીથી બધા લોકોએ કીધું છે। સુરત બારડોલી પ્રદેશ કેળવણી મંડળ કોરોના મહામારીમાં દર્દીઓની વહારે આવ્યું છે। બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોસ્ટેલમાં 30 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા સાથે 2 ડોક્ટર્સ અને 30 જેટલો નર્સિંગ સ્ટાફ પણ તૈનાત રખાશે। આઇસોલેશન સેન્ટર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। 30 બેડની સુવિધાઓ છે, પોર્ટેબલ ઓક્સિજન મશીનની વ્યવસ્થા રાખવામાં આવી છે, એમ્બ્યુલન્સ છે અને અમારી પાસે બીજા બધા સાધનો અહીંયા છે। જરૂરિયાતે પ્રાઇમરી બેઝિક સારવાર કરવા માટે અમે અહીંયા સફિશિયન્ટ વ્યવસ્થા રાખવામાં આવી છે। હમણાં દર્દીઓને ખાસ ઓક્સિજનની ઉણપ રહેતી હોય છે, ઓક્સિજન કેસે મળતા નથી હોતા, તો એવા તબક્કામાં અહીં પ્રાઇમરી સારવાર ઓક્સિજનની બી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। ખાસ કરીને આઇસોલેશનનો અર્થ એ છે કે આઇસોલેશનમાં દર્દીઓ થોડો આરામથી રહી શકે, ઘરથી અલગ રહી શકે। ઘરથી અલગ રહેવાથી પહેલું કેવું કે ઘરના કોઈ બીજા સદસ્યને ચેપ લાગી ના શકે, એના માટે ખાસ આ એક સેન્ટર બનાવ્યું છે। સુરતના બારડોલીમાં અંતિમ ઉડાન મોક્ષધામમાં 2 દિવસથી બંધ ગેસ સંચાલિત ભઠ્ઠી ફરી શરૂ કરવામાં આવી છે। ગેસ સંચાલિત ભઠ્ઠી ફરી શરૂ થતાં મૃતદેહોના અંતિમ સંસ્કારનું કામ શરૂ થયું છે। આ સ્મશાન ભૂમિમાં કોવિડના મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવે છે અને સતત ભઠ્ઠી ચાલતા ગેસ સંચાલિત ભઠ્ઠીમાં ખામી સર્જાઈ હતી। સ્થિતિ એવી બની હતી કે ચીમની પણ ઓગળી ગઈ હતી। ભઠ્ઠી બંધ થતાં 2 દિવસ માટે અંતિમ સંસ્કારનું કામ બંધ રહ્યું હતું। જોકે આજથી ફરી ભઠ્ઠી શરૂ થતાં 8 કોવિડ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી। હાલમાં સ્મશાન ગૃહના ટ્રસ્ટી મંડળે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। સ્મશાન ભૂમિમાં સતત ભારણને કારણે ભઠ્ઠીનું લોખંડ પણ પીગળી ગયું હતું, જેને લઈને ફરી આવી સમસ્યા ન સર્જાય તે માટે અંતિમ ક્રિયા માટેના ચોક્કસ સમય નક્કી કરાયો છે। તો સ્મશાન ગૃહમાં બારડોલી તેમજ પલસાણા તાલુકાના મૃતદેહોની અંતિમ ક્રિયા કરવાનું નક્કી કરાયું છે। કોવિડ-19ની મહામારીમાં મૃત્યુ આંકમાં વધી રહ્યો છે સતત વધારો। વાત કરીએ બારડોલી સ્મશાન ગૃહની, બારડોલી સ્મશાન ગૃહની અંદર છેલ્લા કેટલાક દિવસથી એક ધારોને સતત કોવિડ-19ની ડેડ બોડીનો અંતિમ સંસ્કાર ચાલતો હોય, જે અંતર્ગત આજે 3 ભઠ્ઠીઓ છે એ ગેસ સંચાલિતની અંદર કોવિડના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। પરંતુ એ ત્રણ આ જે ભઠ્ઠીઓ છે એ ભઠ્ઠીઓમાં કોઈ ખામી સર્જાઈ હોય જેના કારણસર 3 દિવસ માટે 2 દિવસ માટે આ ભઠ્ઠીઓ બંધ રહી હતી અને બરોડાની એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું અને ભઠ્ઠી હાલ આજ વહેલી સવારથી કાર્યરત થઈ છે અને હાલ કોવિડની ડેડ બોડીએ પણ વહેલી સવારથી અહીંયા અંતિમ સંસ્કાર કર્યો છે। સ્વજનો પણ અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં જોડાયા છે અને વાત કરીએ ખાસ કરીને
તો બારડોલી નગર એટલે કે સુરત શહેરથી કોવિડની અંદર બારડોલી નગરના કે બારડોલી તાલુકાના જે લોકોએ મૃત્યુ પામ્યા છે કોવિડની અંદર એઓને જ બારડોલીની અંદર આ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. સુરતથી કોઈ પણ વળીને અહીં બારડોલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. અને વાત કરીએ સ્મશાન ટ્રસ્ટી મંડળની કે જેઓ વહેલી સવારથી સાંજે 7 વાગ્યા સુધી 12 કલાક માટે આ સ્મશાન ગૃહને હાલ કાર્યરત રખાયું છે અને 12 સાંજે 7 વાગ્યા પછી કોવિડ હોય કે નોન કોવિડ હોય અહીં મૃતદેહની કાર્યવાહી બંધ કરવામાં આવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.